ઉપલેટામાં જેસી રેડ વિંગ દ્વારા તારીખ 2/4/2009 થી 8/4/2019 સુધી પ્રેરણા સાપ્તાહિકની ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટામાં જેસી રેડ વિંગ દ્વારા તારીખ 2/4/19 થી તારીખ 18/4/2019 સુધી પ્રેરણા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજના ઝડપી તેમજ આધુનિક યુગમાં સ્ત્રીઓ કેવી રીતે પગભર થઈ શકે છે તે માટે શ્રી રામકૃષ્ણ આશ્રમ તેમજ કિલ્લોલ સારામાં તપોવન કેન્દ્ર કાર્યરત છે, તેમાં જઈ અને સ્ત્રીઓ પોતાની જાતે કેવી રીતે પગભર થઈ શકે તેમજ સ્વાસ્થ્ય સંબંધી માહિતી તેમજ પ્લાસ્ટિક ફ્રી વર્લ્ડ ગાર્ડનની માવજત તેમજ શૈક્ષણિક કારકિર્દીને લઈને મીટિંગ બોલાવવામાં આવી હતી. અંતિમ દિવસે પરિવારની ભાવના કેવી રીતે કેળવી શકાય તે માટે હું મારા પરિવારને પ્રેમ કરું છું જેવો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ સપ્તાહની ઉજવણી જેસી રેડ પેરેડ રાતીબેન, મીરાબેન, અનિતાબેન, ખ્યાતિબેન, નીતાબેન માંડલિયા તેમજ જેસી રેડ વીક દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. હું આરતી જયદીપ સોલંકી, જેસીઆઈ ઉપલેટા, જેસી રેડ ચેરપર્સન. અમે 2 તારીખથી લઈ અને 8 તારીખ સુધી આખું અઠવાડિયું પ્રેરણા સપ્તાહ તરીકે ઉજવેલ છે, અને જેમાં અમે લોકોએ બહેનોને મોટિવેશન મળી રહે તેવા કાર્યક્રમો રાખેલ હતા, જે અમે લોકોએ તપોવન કેન્દ્ર સ્કૂલ, કિલોલ સ્કૂલની અંદર તેમજ રામકૃષ્ણ મિશન આશ્રમની અંદર ઉજવેલ હતા. તપોવન સ્કૂલની અંદર ગર્ભવતી મહિલાઓ સાથેનો આખું સપ્તાહ અમે ઉજવવાનું નક્કી કર્યું હતું. તે પ્રમાણે તેની અંદર વકૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, સ્વાસ્થ્ય અંગેના કાર્યક્રમો, જેની અંદર ગોપાલભાઈ ભરાડે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડેલ. તદઉપરાંત અમે લોકોએ ત્યાં બધી જ બહેનોને કેવી રીતે પોતાનો સ્વબચાવ કેવી રીતે કરી શકાય તેની પણ માહિતી પૂરી પાડેલ. આ ઉપરાંત અમે લોકોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ. તદઉપરાંત રામકૃષ્ણ મિશનની અંદર બહેનો પોતાના પગભર કેવી રીતે ઊભી થઈ શકે ત્યાં એ બધી જ બહેનોને સિલાઈ કામ છે, મહેંદી ક્લાસીસ છે, કોલાજ વર્ક છે, પર્સ બનાવવા, એ ઉપરાંત હિંચકાઓ બનાવવા, પડદા બનાવવા, એ બધું બનાવી અને પોતાની જાતે રામકૃષ્ણ મિશન આશ્રમે 5,000 બહેનોને પોતાના પગભર ઊભી કરી છે. તો એ લોકોનો પણ અમે આ સપ્તાહની અંદર સમાવેશ કર્યો હતો. અને 8 તારીખે અમે પારિવારિક ભાવના કેવી રીતે કેળવી શકાય તેના છેલ્લા અંતિમ દિવસે આઈ લવ માય ફેમિલી નો પણ ઉજવણી કરેલ. તો આ સંપૂર્ણ સપ્તાહ દરમિયાન અમે કિલો સ્કૂલ તેમજ રામકૃષ્ણ મિશન આશ્રમ સ્કૂલનો ખૂબ જ આભાર માનીએ છીએ કે જેઓએ અમને, અમારા જેસી બાય પરિવારને એ સંપૂર્ણ તક પૂરી પાડેલ છે. જય હિન્દ, જય જેસીસ.